હા પેટ ભરવું, પણ જે ખેડૂત આખા વર્ષની મહેનત કરી અને મફલક પાક તૈયાર કરીને બેઠો હોય, રાતે પણ વરસાદ આવ્યો થોડો, હા એવું નથી નથી આવ્યો, પણ રાતે પણ વરસાદ આવ્યો. હું જ્યારે ઉઠ્યું 1:30 વાગે, છેલ્લા 2-3 દિવસથી જીઓ નેટવર્કમાં એટલો બધો પ્રોબ્લેમ થયો છે ને, હવાના વિડીયો અપલોડ બિલકુલ થાય. આ ભેંસોને ગમણ કરી થોડીક, વરસાદ ને વધારે વરસાદ હોય ને તો હાવ પેનમ ના બંધાય. હાલ માટે ઓફર હારી જઈ, પણ આપણે તો બદલાવાનું થતું નહીં. આને કીધું તું બદલાઈ ના શકે કે મારે એરટેલ મને જાવ મારે, કારણ કે ના બસ રાતના 10 વાગ્યા અને એડિટિંગ ખતમ કર્યું. અને હવે જે અમારે માર્ગમાં બધાના ખેતર વચ્ચે કડો હે ને દરવાજો મૂકેલો છે મોટો, એને બંધ કરતો હું, નકા ત્યાંથી ગાયો બધી અંદર આવતી રહે. અને મારાને તો બીજાના ખેતરમાં ગાયું પડે, તો એને ધ્યાનમાં રાખીને શું ખબર આપણા ખેતરો પણ વારો આવી જાય, કારણ કે મારી બંને આજુબાજુના ખેતરમાં કશું વાવલ નહીં. અને એડાય બિલકુલ, એરા મતલબ બિલકુલ વાડ કરતા નહીં, એમને ખુલ્લું પડ્યું. તો દિવસે ગાયું આવી હતી, હેરાન કર્યા હતા વધારે. તો અત્યારે રાતે હું કડો દરવાજો બંધ કરતો હોઉં, તો એટલું તો મતલબ ઓછો બગાડ થાય. અને જો પાપાએ હમ લાઇટ કરી દીધી બધી, તો ગોળીઓ સીધી ચાલુ છે, લગભગ 100 જેટલી ગોળીઓ છે. આ દરવાજો બનાવેલો છે, આ બંધ કરી દીધો આપણે, કોઈ પણ ગાયું આવશે ને તો અહીંથી પાછી પડી જશે સીધી. તો હું કડો બંધ કરાવ એના પહેલાં 2 આખલા તો નીકળી ગયા. તમે કહેતા છો કે ગાયોના આખલાનું પેટ તો ભરવું કે નહીં, હા પેટ ભરવું, પણ જે ખેડૂત આખા વર્ષની મહેનત કરી અને મફલક પાક તૈયાર કરીને બેઠો હોય અને એ રાતે એના ખેતરમાં ગાયું પડે, તો એ ખેડૂતની શું દશા થાય? અને ગાય કોઈ રખડતી નથી, બધી ધણિયાતી થઈ, જેટલા દિવસ દૂધ આપ્યું એટલા દિવસ રાખી અને દૂધ બંધ, તો ગાયને ખીલેથી છૂટી, ચલો ગામમાં બોલો આવું કરે. ભેંસો કેમ ગામમાં કોઈ છૂટી નહીં? ભેંસો તો ઘર ઘર ઘરે 10-10 5-5 5-10 ભેંસો છે, પણ કોઈ છૂટી નહીં, બધી બાંધેલ. ગુડ મોર્નિંગ. તો વિડીયો તો રાતે જ ચાલુ કરી દીધો હતો, હાલ ઉઠ્યો, ચા પાણી પી લીધા અને બસ ખેતરમાં એક કોંટો મારવા આવ્યો કે ભાઈ સવાર મૂળ તો પેલી ગાયો આવી તો નથી ને, એના માટે ચેક કરાવવું પડશે. લગભગ તો નહીં આવી, કારણ કે રાતે હું દરવાજો પિકડો બંધ કરીને આવ્યો ને પછી રાતે 2 વાર ઉઠ્યો, 1:30 વાગે 1:30 વાગે. આપણા પિંડા તૈયાર થઈ ગયા છે, હવે ટૂંક સમયમાં આપણે શાક કરાવશે. મતલબ હવે જે હું તડકો કાઢશે ને એવો શાક ચાલુ થઈ જશે, તો હારામાં હારા નાખ. અત્યારે તો 50 રૂપિયા 500 ગ્રામ ભીંડા છે. બહુ શાક મૂકું. વરસાદ આવ્યો ને હવે શાક બધું ઘરે થઈ જશે, મતલબ બહારથી લેવાની જવું પડે. ગુવાર છે, ચોળાફળી છે, ભીંડા છે, દૂધી છે, કાકડી છે, બધું વાવેતર કરી દીધું છે. હવે બહારથી લેવા જવાનું થશે બિલકુલ નહીં. ધુમા દોણા નાખવાળી, હવે તો માટે લોકો ખાવા માટે ઘણું છે, 7 દોણા નાખવાના સવારે ઉઠી. બાજરી અને ઘઉં મિક્સ, આ એક ટેક કહેવાય કે સવારે ઉઠી અને વાટકી ભરી દોણા નાખવાના અને પરબમાં પાણી નાખવાનું. કે સાંજે નાખ્યા હોય સવારમાં ખાઈ લે, અને સવારમાં નાખ્યા હવે સાંજે આખો દિવસ થોડા થોડા ખાશે. કે હવે ખાવાનું તો ઘણું થઈ ગયું છે, પણ તોય નાના પક્ષી મોટા પક્ષી જેને જે ખાવું એ આવીને ખાઈ જાય. રાતે પણ વરસાદ આવ્યો થોડો, હા એવું નથી નથી આવ્યો, પણ રાતે પણ વરસાદ આવ્યો. હું જ્યારે ઉઠ્યું 1:30 વાગે ત્યાં થોડો થોડો છોટા ચાલુ હતા, પોણી રાતે પણ કરી ગયો. જો પાપાએ કાલે દેશે ગોળી ચાલુ કરી દીધી સિરીજ, તે ભૂંડે એકદમ વણક કરાવી લીધી, જે બાજરી વચ્ચેથી નીકળતા ને બાજરીની સાઈડમાં થઈ ગયા, એટલો ફરક પડે. આ રાતે ગોળી બધી ચાલુ હતી છેક આબદ રાઉન્ડ ત્યાંથી લઈને છેક આટલા સુધી, આ બધી ભૂંડ આવતા નહીં એ બધા બંધ થઈ ગયો. સિરીજ ચાલુ હોય ને તો ઝાટકાને જરૂર ના પડે. ઝાટકા શું થાય, ચુબાને આવે પછી ઝાટકો આવે પછી જતા રહે, પણ એની વિના ભેગા એકને ઝાટકો આવે, બેને આવે, ત્રીજાને આવે, પછી હમણાંથી પેસી જાય. અથવા અર્થિંગ થતો હોય તો ઉતરી જાય, કંઈ લીલું ઘાસડતું હોય તો ઉતરી જાય. આ સિરીજ ચાલે,
વરસાદ હોય તો ચાલુ હોય, નર્થિંગ થતો હોય તો ચાલુ હોય, આખો દિવસ ચાલુ, હવારા બંધ કરત ભલે. તો ગોળીઓ રાખી લીધી, લગભગ કાલ બાઉન્ડ્રી કરવાની થશે આ બાજુ, અથવા આ બાજુ બાઉન્ડ્રી કરવાની થશે. છેલ્લા બે ત્રણ દિવસથી જીઓ નેટવર્કમાં એટલો બધો પ્રોબ્લેમ થયો છે ને, હવાનો વિડીયો અપલોડ બિલકુલ થતો જ નથી. એકાદ રીલ જોવી હોય ને તોય ઇમ્પોસિબલ. ખબર નહીં આ વચ્ચે એવું નહીં થયું હતું, 10 મહિના પછી 20-25 દિવસ પહેલાં વરી પાછું વધી થઈ ગયું. તો આ જ થાય ભાઈ, આજ આ ભેંસો ને ગમણ કરી થોડીક, વરસાદ ને વધારે વરસાદ હોય ને તો હાવ પેનમ ના બંધાય, થોડું કોરું કરતા રહો ને તો સારું એમ, નકા પાસે ગારો થાય. ગારો ના થવા માટે આ બધું કરવું પડે, એક્સ્ટ્રા એના ખીલા રાખવા પડે. ઓફિસ જવાનો ટાઈમ થયો, વરસાદ ચાલુ થયો, આજ પણ એમને એમ થયું. આજે એટલો બધો નથી, આજ તો ખાલી ફાંફલા જ થઈ. ધીરો ધીરો ચાલુ થયો ભાઈ, ધીરે ધીરો. ચાલુ થયું ફૂલ આખા દિવસે, થોડું થોડું હવાર થી ચાલુ જ છે. હમણાં જરૂર છે ભલે આવે, જેટલો આવે એટલો અત્યારે ખપાત છે. બસ જમી લીધું અને અશ્વિયથી કાધો નહીં, ઓફિસથી ઘરે આવ્યો તો અશ્વિયથી કાધો નહીં. બોલો તમે શું ખાવા નહીં કાધું ભાઈ? અમે તો આવીને કાધો પૂરું, પણ તાર બેસી ને શકો નહીં, તને ખબર થઈ. હે, ચણાનું શાક બને પણ તે કાધું નહીં, તને ચોથી ખબર હોય. હા, વિડીયો જોયો તો કે એક ભાઈ પૂછતો હતો કે ચોમાસું આવી ગયું, નાવલો કે ના બિલકુલ ચોમાસું આવ્યું નથી. તો કે કઈ રીતે ચોમાસું આવે? ત્યાં સુધી કે પોંખાળા પોંખો વાળા જીવાત ના આવે ને ત્યાં સુધી બિલકુલ ચોમાસું આવ્યું નથી. કે બે દિવસ ના ખાને બે દિવસથી એવું લાગે કે પોંખ વાળા જીવાત આવ્યા હવે, એટલે લાગે ચોમાસું આવ્યું એમ. હવે
અમારા ગામમાં એરટેલનું ટાવર છે, જીઓ ડીશ લટકાવી તો બીજા ટાવરમાં છે, તો કાલ માટે ઓફર સારી હતી, પણ આપણે તો બદલાવાનું થતું નહીં. આને કીધું તું બદલાઈ ના શકે કે મારે એરટેલમાં નહીં જવું મારે, કારણ કે ના અશ્વિન મુમાન ઘરે એરટેલમાં ટાવર નહીં આવતું, અહીંયા જીઓમાં આવે તો આવું થાય. કાલે પાછી ઓફર છે, એક છત્રી ને એક બ્લેન્ડર ને લઈ લીધે. તો બી કોઈ ઓફર લેવી નથી જીઓ બરોબર તેમ, પણ એરટેલમાં તો ગવર્મેન્ટ ટાવર છે ને ગમે ત્યાં ટાવર આવશે. જીઓ સાની સાથે વિડીયો એડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ જઈને. અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.